માંડવી તાલુકાના ઉશ્કેર ગામમાં ખેડૂત દંપતીને બંધક બનાવી કરોડો રૂપિયાની બનેલી લૂંટ પ્રકરણમાં ગામના યુવકની સંડોવણી બહાર આવી હતી કે માંડવી રોડના ઉશ્કેર ગામમાં થોડા દિવસ પહેલા રાત્રિ દરમિયાન ત્રાટકેલા લૂંટારુઓએ ખેડૂત દંપતીને ઘાતક હથિયારોથી ડરાવી બંધક બનાવ્યા બાદ તેમના મકાનમાંથી સોનાના દાગીના તથા હીરા ઝવેરાત અને રોકડ મળી રૂપિયા 1.25 કરોડથી વધુની સવાલી ચલાવી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામ જૂનો અને પોલીસે ગામના ખેડૂતોમાં શોધ ખેતરોમાં શોધખોળ કરી લૂંટારોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય લૂંટારો ભાગી છૂટ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે પકડાયેલા આરોપીઓની કરેલી પૂછપરછ માટે તેમની સાથે જેલમાં બંધ રહેલા ગામમાં રહેતા સુરેશ ઉર્ફે સુનિલ હસમુખભાઈ વસાવાએ, રોહિતદાસ ગોલે અને સચિન ચૌહાણ તેમજ વિજય તુલસીરામ ચૌહાણની લૂંટ કરવા માટે ટીપ આપી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ પ્રકરણમાં લૂંટ કરવામાં આવેલ સોના ચાંદી તેમજ હીરાના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 1.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેશ વસાવા એ પણ અગાઉ બારડોલીમાં 2022ની સાલમાં BMWની ચોરીના ગુનામાં લાજપોરમાં જ્યારે કેદ હતો ત્યારે વિજય તુલસીરામ ચૌહાણ જેનો ઇતિહાસ પણ ગુનાહિત છે, જે 4 જેટલી લૂંટમાં સામેલ છે, જેમાં 2 લૂંટ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની છે અને 2 જેટલી લૂંટ વાડા અને કલ્યાણ મહારાષ્ટ્રમાં એણે કરેલી છે. રોહિદાસ ગોળે એ પણ 1 ધાડ અને 1 ગરફોડ નેરોલ રાયગઢ મહારાષ્ટ્રમાં એમાં વોન્ટેડ છે. એટલે આ 3 આરોપીઓનો ઇતિહાસ ગુનાહિત હોવાનું પોલીસને જાણવા મળેલ છે. પોલીસની ટીમો આરોપીને ફટાફટ ઝડપવાની સાથે સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થાય એના માટેના પણ સતત પ્રયત્ન કરી રહેલ, જેમાં 96,48,424નું સોનું પોલીસે રિકવર કરેલ છે. રોકડા રૂપિયા 1,98,000 એ રિકવર કરેલ છે અને કુલ મળી અને 1,56,424ની રિકવરી આ ગુનામાં કરેલી છે અને ખૂબ ઝડપથી ગુનો ડિટેક્ટ થયેલ છે. ખૂબ ઝડપથી લગભગ 100% જેટલી રિકવરી પોલીસે કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન ખૂબ સારી રીતે થાય અને વહેલામાં વહેલી તકે આ ગુનાની તપાસ પૂરી થાય, ચાર્જશીટ થાય એના પણ પ્રયત્ન સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ કરી રહી છે. હું તમામ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જી સાહેબ, આજે ચોરી પકડાઈ છે, રોકડી એમાં કયા પ્રકારની? સૌ પહેલાં તો એ અગાઉ પણ મેં કીધું આપને, આ 5મી કે 6ઠી લૂંટ કે ધાડને એમણે અંજામ આપેલો છે. કોઈ પણ એક ટીપર દ્વારા મદદ લઈ અને કઈ રીતે ઘરમાં ઘૂસવું એનો રસ્તો જોઈ અને તાળું જે તોડી એમની પાસે જે કપચી જેવું કટર જેવું એક સાધન પણ પોલીસે કબજે કરેલ છે અને તમામ બીજા હથિયાર પણ કબજે કરેલ છે. તો કઈ જગ્યાએથી ઘૂસવું ઘરમાં કે જેથી કોઈને ખબર ના પડે એમ તાળું તોડી અને વહેલી સવારે જઈ પહેલાં તો ઘરના લોકોને બંધક બનાવવા અને પછી એમને ધમકાવી અને એમની પાસે રહેલ તમામ પ્રકારના દર દાગીના અને રોકડ રકમ લઈ લેવાની એમ ધરાવે છે. લાજપોર જેલમાં સુરેશ ઉર્ફે સુનિલ વસાવા જ્યારે બારડોલીની BMW કારની ચોરીમાં બંધ હતા ત્યારે આ વિજય તુલસીરામ સંપત ચૌહાણ એ વલસાડ રૂરલના 2 લૂંટના ગુનાઓમાં એ પણ એ જ જેલમાં બંધ હતો, ત્યાં જ એમની મિત્રતા થયેલી. અને 1 મહિના અગાઉ વિજય તુલસીરામ ચૌહાણ લાજપોર જેલમાંથી છૂટે છે ત્યારે આ સુરેશ સુનિલ વસાવા એને બોલાવે છે કે અમારા ગામમાં આ વ્યક્તિ છે જેના ઘરમાં કંઈક દર દાગીના કે રોકડ રકમ હોવાની પૂરી સંભાવના છે અને બંને પતિ પત્ની 1 લાખ ઘરમાં રહે છે. એટલે આ રીતે એમનો સંપર્ક થયેલ છે.